અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. તો રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજકોટની વાત કરીએ કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હજુ પણ 24 કલાક હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી, જેમાં ધોરાજીના નાની પરબડી ગામે 3 ઇંચ વરસાદ પડ્યો છે. તો અનેક ગામમાં વરસાદ પડવાની સાથે જ લોકોને હાલાકી પડી રહી છે. ભારે વરસાદથી નાની પરબડીની ઓરઝન નદીમાં પણ પૂર આવ્યું છે. કોઝવે પરથી વહેતા ધસમસતા પાણીમાં વાહન પણ ફસાયું હતું. રાજકોટની વાત કરીએ કે રાજકોટમાં સવારથી જ વરસાદ છે. રાજકોટના ઉપલેટા અને ધોરાજી પંથકમાં મેઘો મહેરબાન થયા છે. ઉપલેટાના શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ભારે વરસાદથી લાઠ ગામથી ઉપલેટા તરફ જવાનો રસ્તો પણ બંધ થયો છે. લાઠથી ઉપલેટા તરફ જવાના બ્રિજ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે. તો ધોરાજીમાં પણ શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘ મહેર થયો છે. અમારી સાથે અમારા સહયોગી આસિફ લાઈવ જોડાઈ ગયા છે. આસિફ, જે પ્રમાણે વાત કરીએ કે રાજ્યમાં 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ સાથે જ હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરાઈ છે, તો અનેક વિસ્તારોમાં પાણી ઓસરે નથી. પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ચોક્કસથી જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગાહીના પગલે અત્યારે આ રાજકોટ જિલ્લામાં ક્યાંક અવિરતપણે વરસાદ ચાલુ છે, તો ક્યાંક ધીમીધારે વરસાદ ચાલુ છે. જો વાત કરવા જઈએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી પંથક છે, તેમાં ગત રાત્રિથી વરસાદ મહેરબાન થયો છે અને ધમધોકાર વરસાદ વરસી ગયો છે. તેના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે અને જે શહેરી વિસ્તાર છે તેમાં પણ પાણીમાં ગરક થયો છે. અનેક વિસ્તાર છે તે પાણીમાં ગરક થયો છે. જો બીજી બાજુ વાત કરવા જઈએ તો ગોંડલ, જસદણ, જેતપુર સહિતમાં ધીમીધારે વરસાદ હાલ અવિરતપણે ચાલુ છે, એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ હર્ષની લાગણી સેવાય છે. તો અને બીજી વાત કરવા જઈએ તો વાહન વ્યવહાર પણ ક્યાંક ને ક્યાંક ખોરવાયો છે, કારણ કે ભારે વરસાદ જે ઉપલેટા અને ધોરાજી પંથકમાં જે વરસાદ વરસતા લાટ, ધીમોરા સહિતના જે ગામો છે તેમજ પરબડી સહિત જે વિસ્તાર છે તેમાં પાણી વધારે આવતા નદી નાળાઓ છલકાતા પુલો છે તે પાણીમાં ગરક થયા હતા. તેના કારણે વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો અને ગ્રામજનોને હાલાકી પડી હતી. બીજી બાજુ જો વાત કરવા જઈએ તો વરસાદના કારણે અત્યારે હાલ જનજીવન ખોરવાયું છે. જી આશીષ, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આ સાથે જ વાત કરીએ કે ગ્રામ્ય વિસ્તારોની હાલત પણ અત્યારે હાલ દયનીય જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આ દરમિયાન હજુ પણ વરસાદ થશે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે. ચોક્કસ વાત કરો કે જ્યારે તંત્ર મોટી મોટી વાતો કરતું હોય છે કે પ્રી મોન્સૂન ની કામગીરી કરતું હોય છે, અનેક એવા વિસ્તારો છે, છેવાડાના વિસ્તારો છે ત્યાં પાણીમાં પણ ગરક છે, કારણ કે ત્યાં લોકોને હાલાકી થઈ રહી છે. પાણી જતું ના હોવાથી, કોઈ પણ વહેણ ના હોવાથી એ વિસ્તારમાં અત્યારે પાણી ભરાયેલું હોવાથી, જેમ કે વાત કરવા જઈએ તો લાઠ અને ધીમોરા ગામ છે જે તંત્ર દ્વારા અત્યાર સુધી લોકો દ્વારા પુલની માંગણી કરવામાં આવી હતી, જે ભાદર નદીના પટની બાજુમાં જ આવેલું ગામ છે અને આ ગામ છે તે અત્યારે સંપૂર્ણપણે લાઠ અને ભીમોરા અત્યારે સંપર્ક વિહોણો થયો છે, કારણ કે પાણી જે વરસાદી પાણી છે તે ગામ સુધી પહોંચ્યા છે. એટલે જે લોકો છે તેને હાલાકી ભોગવી રહી છે અને જે પ્રી મોન્સૂન ની વાત કરતું તંત્ર છે તેની પોલ ખુલી હોય તેવું સદંતરપણે નિષ્ક્રિય તંત્ર જોવા મળી રહ્યું છે. આશીષ, માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની વાત કરીએ કે રાજકોટની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે પણ જનજીવન પ્રભાવિત થાય તેવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ હજુ પણ 2 દિવસ જ્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, તો પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લોકોને હાલાકી પડી છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો આ સાથે જ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તે પણ પાણી ભરાઈ ગયા છે, પાણી હજુ પણ ઓસર્યા નથી.